બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને તૈયાર કરાયા પ્રતિમા રથ રાજ્યભરમાં ફરશે. સરદાર પટેલની પ્રતિમાના રથ આવતીકાલથી રાજ્યના વિવિધ ગામડાઓમાં એકતા રથ ફરશે. અલગ અલગ સ્થળોએ જવા માટે રથ રવાના થયા છે. મુખ્યમંત્રી રૂપાણી આવતીકાલે પોરબંદરમાં રથનું પ્રસ્થાન કરાવશે. પ્રદીપસિંહ જાડેજા અમદાવાદથી રથનું પ્રસ્થાન કરાવશે. તો અલગ અલગ જગ્યાએ આ રથ ફરવાના છે. અલગ અલગ સ્થળો જવા માટે આ રથ છે તે તૈયાર થઈ ચુક્યા છે. હજી વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી. કિંજલ, જે રીતે આ એકતા રથ જે તૈયાર કરવામાં આવ્યા છે, અલગ જગ્યાએ આ એકતા રથને ફેરવવામાં આવશે, આ પાછળનો ઉદ્દેશ શું છે? બિલકુલ, દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે સરદાર પટેલની, વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે કે જેનું 31 તારીખે લોકાર્પણ થવાનું છે. લોકાર્પણની પહેલા તમામ જગ્યાઓ ઉપર કહી શકાય કે સરદાર પટેલની જીવનને લઈ અને તમામ જગ્યા ઉપર આનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. એકતા રથની વાત કરવામાં આવે તો એકતા રથની અંદર એક પ્રતિક રૂપે સરદાર પટેલની જે પ્રતિમા છે તેને પણ મૂકવામાં આવી છે. તેની સાથે જે એક ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવી છે, આ રથ જ્યાં જ્યાં ફરશે ત્યાં સરદાર પટેલની જે ડોક્યુમેન્ટરી છે તે પણ બતાવવામાં આવશે. લોકો સુધીનો જે મેસેજ પહોંચાડવાનો કે સરદાર પટેલ એ દેશની આઝાદી બાદ અને આઝાદી સમયે કેટલું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેની માટે થઈ અને જે આ રથ છે આ રથને ફેરવવામાં આવશે. તેની સાથે જ આ રથના દ્વારા જે 31 તારીખ લોકાર્પણ છે તેની માટેની પણ જે એક મેસેજ છે તે મેસેજ ગામડાઓ સુધી પહોંચાડવામાં આવશે. લગભગ 4 ઝોનને ધ્યાનમાં રાખી અને રથ બનાવવામાં આવ્યા છે. 15થી વધુ રથ બનાવવામાં આવ્યા છે જે 4 અલગ અલગ ઝોનમાં આવતીકાલે મુખ્યપ્રધાન સહિતના જે મંત્રીઓ છે તેમના દ્વારા આ રથને પ્રજા વચ્ચે ખુલ્લો મૂકવામાં આવશે. જી જી, આભાર કિંજલ માહિતી આપવા બદલ.